મિત્રો કેમ છો? મજામાં? આપણે જોઈએ કન્ટિન્યુ ચેપ્ટર નંબર 16 સંભાવના, લેક્ચર નંબર આપણે આવ્યા છીએ 13. આ સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય નંબર 16 નું છેલ્લા તબક્કામાં આપણે જઈ રહ્યા છીએ. આપણે દાખલા નંબર જોવો છે 8, બરાબર. થોડાક બે ત્રણ દાખલા બાકી છે તો આપણે જોઈ લઈએ, બરાબર. દાખલા નંબર 8 ની રકમ બરાબર આયા, ધ્યાન આપજો મિત્રો. દાખલા નંબર 8 ની રકમ કઈ રીતનું કહે છે? એક સંસ્થા સંસ્થાના કર્મીઓમાંથી 5 કર્મીઓની વ્યવસ્થા સમિતિ માટે પસંદ કરવામાં આવ્યા છે, બરાબર છે. 5 કર્મીઓને પસંદ કર્યા છે, જે આપણે લખ્યા છે, બરાબર. એનો ક્રમ લખ્યો છે, નામ લખ્યો છે, જાતિ લખ્યું છે અને એની ઉંમર વર્ષ લખેલી છે, બરાબર. તો 1, 2, 3, 4 અને 5 હરીશ પુરુષ જાતિનો છે, ઉંમર 30 વર્ષ છે. રોહન પુરુષ જાતિ છે, 33 વર્ષ છે. શીતલ સ્ત્રી છે, 46 વર્ષ ઉંમર છે. એલી સ્ત્રી છે, 28 વર્ષની ઉંમર છે. સલીમ પુરુષ છે, 41 વર્ષની ઉંમર છે, બરાબર છે. હવે રકમમાં શું કહેવા માંગે છે? આ સમૂહમાંથી પ્રવક્તાના પદ માટે યાદચ્છિક રીતે એક વ્યક્તિને પસંદ કરવામાં આવે છે. એક પ્રવક્તાનું પદ છે, જેને એક વ્યક્તિને પસંદ કરવો છે, એની આપણે 5 માંથી સંભાવના મેળવવાની છે. હવે પ્રવક્તા પુરુષ હોય અથવા 35 વર્ષથી વધારે ઉંમરનો હોય તેની સંભાવના શું થશે? તો બે શરત છે મિત્રો. એક તો પુરુષ હોવો જોઈએ અને 35 વર્ષ કરતા ઉંમર વધારે હોવી જોઈએ. અથવા છે મિત્રો, આ એક વાત, પુરુષ હોય એની સંભાવના અલગ આવે અને 35 વર્ષ કરતા વધારે હોય એની સંભાવના પણ અલગ આવે. તો અહીં બે ઘટના છે, બંનેનું આપણે સમન્વય મેળવવાનું છે. તો દાખલા રકમને આપણે વાત કરી, હવે આપણે એને મેળવી, બરાબર. તો પહેલું વસ્તુ પુરુષ હોય એને આપણે ઘટના એ કહી દીધી. ઘટના એ કે પુરુષ હોય. બીજું આવશે ઘટના બી. ઘટના બી થશે મિત્રો, ઉંમર 35 વર્ષ કરતા વધુ છે. હવે મિત્રો અહીંયા તમે જોજો, કુલ અહીંયા 5 નું આપણે નિરીક્ષણ કરવાનું છે. તો માનજો પહેલી ઘટના મેળવી લઈએ, પી ઓફ એ કહીએ. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આર ઓફ એન થશે, બરાબર. હવે પી ઓફ એ એટલે શું કહેતો તું? ઘટના એ. શું કહેતો તું મિત્રો? ઘટના એ. ઘટના એ એટલે શું કહે છે? પુરુષ હોય. તો મિત્રો આમાં પુરુષ કેટલા છે? તો 1, 2 અને 3, 3 પુરુષ છે. કેટલામાંથી? 5 માંથી. તો 3 ના છેદમાં 5. ઓકે, સમજાણું મિત્રો. POB મેળવી લઈએ. POB શું કહે છે? POB બરાબર 35 વર્ષ કરતા વધુ ઉંમરના હોય. મિત્રો અહીંયા આપણે ઉંમરને જોઈએ તો 35 વર્ષ ઉંમર કરતા વધારે એકા 46 અને 41 બે થવાના, બરાબર. તો અહીંયા આવશે 2 ના છેદમાં 5. સમજાણું મિત્રો. હવે આપણે જે પ્રશ્ન કર્યો છે, પ્રવક્તા પુરુષ હોય અથવા 35 વર્ષ કરતા વધુ હોય, તો અહીંયા મેળવવાનું છે POB A યોગ B મેળવવાનું છે. શું માંગ્યું છે મિત્રો? A યોગ B. તો A યોગ B નું સૂત્ર શું હતું? POB A પ્લસ POB માઇનસ POB A છેદ B. તો પહેલા આપણે શું મેળવવું પડે? A છેદ B મેળવવું પડે. A છેદ B ને અહીંયા મેળવી લઈએ મિત્રો. તો POB A છેદ B બરાબર શું થશે? તો A છેદ B બરાબર શું કહે? પુરુષે હોય અને 35 વર્ષ કરતા વધુ ઉંમર હોય. તો પુરુષ આ, પુરુષ આ, પુરુષ આ, 3 પુરુષ 35 વર્ષ કરતા ઉંમર વધારે, આ બે બંનેનું સામાન્ય કોણ આવે છે? એક જ આવે છે. પુરુષે હોય ને 35 વર્ષ કરતા ઉંમર વધારે, તો એ આવશે 1 ના છેદમાં 5, આર અપોન એન. તો અહીંયા આવશે એક જ વ્યક્તિ એવા છે 5 માંથી જે પુરુષે પણ હોય અને ઉંમર 35 વર્ષ કરતા વધુ હોય. સમજાણો? ચાલો, પી ઓફ એ કેટલું મળી ગયું મિત્રો? 3 ના છેદમાં 5. પી ઓફ બી કેટલું મળ્યું? 2 ના છેદમાં 5 માઇનસ 1 ના છેદમાં 5. લસા કેટલો છે મિત્રો? 5. 3 ને 2 5 અને 1 એટલે અહીંયા કેટલા વધ્યા? 4. તો અહીંયા પી ઓફ એ યોગ બી જે આપણને મળ્યું મિત્રો, એ આવ્યું 3 ના છેદમાં 5. જે દાખલો થોડો અલગ રીતનો હતો, ભિન્ન હતો, એટલે તમને થોડું સમજાય એ માટે આપણે અહીં સૂત્ર ઉપયોગ કર્યું, બરાબર. અથવા શબ્દ હોય એટલે સરવાળો થાય. પુરુષે હોય, પુરુષ કેટલા છે? તો 1, 2 ને 3. અને 35 વર્ષ કરતા ઉંમર વધારે, યા 46, તો એક જ નહીં આવે. કોણ નહીં આવે? આ સ્ત્રી પણ છે અને 28 ની ઉંમર છે, એટલે 35 કરતા ઓછી થઈ. સ્ત્રી છે એટલે આ એક જ ના ગણાય, બાકી 4 ના છેદમાં 5 આ ગણી શકાય. અથવા છે એટલે અને હોત, તો અહીંયા આપણે ગણેલું છે આને માટે 1 ના છેદમાં 5. સમજાણું મિત્રો. તો દાખલો થોડો અલગ હતો, જેને બરાબર તમે નોંધ લેજો. ઓકે, લખી કાઢો. ચાલો મિત્રો આગળ જોઈએ, કન્ટિન્યુ દાખલા નંબર 9. દાખલા નંબર 9 થોડો આપણને અહીંયા ક્રમજય જનજયનો મૂકેલો છે મિત્રો. તો બરાબર રકમમાં ધ્યાન આપજો, બરાબર. 0, 1, 3, 5 અને 7 5 આંકડા છે. અંકોનો ઉપયોગ કરી 5000 થી મોટી પહેલું પુનરાવર્તન સહિત, પુનરાવર્તન સહિત ને બીજું છે પુનરાવર્તન સિવાય ગોઠવણી કરતા એ આપણે સમજીએ. 5 વડે વિભાજ્ય હોય એવી 4 અંકોની સંખ્યા બને તેની સંભાવના આપણે મેળવવાની છે.
બરાબર છે, કેટલા અંકોની સંખ્યા કીધી છે? ચાર અંકોની, અગત્યની વસ્તુ છે ચાર અંકોની. ઓકે, હવે અહીં મગજમાં બરાબર આપણે સમજીએ. પહેલી વસ્તુ કીધી છે 5000 થી મોટી સંખ્યા બને, બરાબર. તો પહેલા આપણે ગણવું પડશે 5000 થી મોટી સંખ્યા કેટલી બને. પછી બીજી વસ્તુ, એ જેટલી બને એમાંથી 5 વડે વિભાજ્ય હોવી જોઈએ. કેટલા વડે વિભાજ્ય હોવી જોઈએ? 5 વડે. તો એની આપણે ચાવી જોશું એટલે ખ્યાલ પડશે, બરાબર. પહેલું આપણે ગણીએ મિત્રો પુરવણી સહિતની જે વાત છે. પુરવણી સહિત એટલે શું? તો પહેલું જે આપણે દાખલો છે એમાં આપણે બે અલગ અલગ દાખલા થશે. એક આવશે પુનરાવર્તન સહિત. પુનરાવર્તન સહિત એટલે મિત્રો મેં તમને સમજાવેલું ફોરવર્ડ રિવર્સ એન્ડ ઇટ સેલ્ફ, બરાબર. માની લો એક્ઝામ્પલ તરીકે અહીંયા એક નંબર છે, પછી કયો છે, ત્રણ નંબર છે, પાંચ નંબર છે, સાત નંબર છે, જીરો નંબર છે, આ રીતના છે, બરાબર. માની લો અહીંયા કોઈ પણ એક વસ્તુ આપણે ઉઠાવી લીધી બહાર, માની લો એક્ઝામ્પલ તરીકે એક નંબર લીધું. બીજી જયારે પસંદ કરવાની હોય ત્યારે એક નંબર ને ફરીવાર અંદર મૂકી શકાય. ફરીવાર મૂકો તો એક નંબર ફરીવાર પસંદ થઈ શકે. આને કહેવાય પુનરાવર્તન સહિત, રિપીટેશન કરી શકાય, બરાબર. પુનરાવર્તન એટલે રિવિઝન અને સહિત એટલે સાથે. તો બંનેનું આપણે સાથે કોમ્બિનેશન કરી શકાય, આનો મતલબ થાય પુનરાવર્તન સહિત. સમજાણું મિત્રો કે ના સમજાણું? ચાલો બીજી વાત આપણે કરવાની છે કે સંખ્યા 5000 થી મોટી હોવી જોઈએ, બરાબર. તો 5000 થી સંખ્યા મોટી બને એના આપણે અહીંયા પહેલા મેળવવું પડશે કેટલા બને. તો 5000 થી મોટી બનાવવા માટે એનો ઉપયોગ કોનો કરવાનો છે? તો આ આંકડાનો ઉપયોગ કરવાનો, 0, 1, 3, 5 અને 7, એટલા આંકડાનો ઉપયોગ કરી 5000 થી મોટી સંખ્યા બનાવવાની છે. તો મિત્રો અહીંયા જોવો, મિત્રો પહેલું આપણે અહીંયા જોઈએ, એક ખાનું, બીજું, ત્રીજું અને ચોથું, બરાબર. હવે 5000 થી મોટી સંખ્યા બનાવી હશે મિત્રો, તો આમાંથી તમારે કયા બે આંકડા, કેટલા આંકડા પસંદ કરી શકાય? તો તમે જોઈ શકો મિત્રો, હું કા અહીંયા 5 મૂકી શકું અથવા 7 મૂકી શકું. 5 મૂકીશ તો જ 5000 કરતા મોટી થશે, બરાબર. પછી હું અહીંયા કયા આંકડા મૂકી શકું? તો અહીંયા હું કોઈ પણ મૂકી શકું, 0, 1, 3, 5, 7. સમજ્યા તમે? અહીંયા હું કયા આંકડા મૂકી શકું? તો 0, 1, 3, 5, 7. પુનરાવર્તન પુનરાવર્તન સહિત છે એટલે હું કોઈ પણ આંકડા મૂકી શકું. અહીંયા કયા આંકડા મૂકી શકું? 5 અને 7, બરાબર. 3 મૂકું તો 3000 સમથિંગ થશે, 5 મૂકું તો જ 5000 સમથિંગ થશે, 7 મૂકું તો 7000 ની ઉપર જશે, 0 મૂકું તો 3 આંકડા નું વેલ્યુ ગણાશે. અહીંયા હું કઈ આંકડા મૂકી શકું? તો અહીંયા પણ હું 0, 1, 3, 5 અને 7, બરાબર. હવે હું તમને વાત કરું મિત્રો, આની આપણે એટલા આંકડા અહીંયા મૂકી શકાય એ આપણે જોયું. હું અહીંયા 5 મૂકી દઉં એક્ઝામ્પલ તરીકે, એક 0 મૂકી દઉં, અહીંયા 0 મૂકી દઉં, અહીંયા 0 મૂકું, તો આંકડો કયો બને? તો આંકડો બને 5000. તો 5000 બેનો, જો હું આ પ્રમાણે ગોઠવણી કરું તો, બરાબર. હવે 5000 થી મોટી કીધી છે ને, 5000 થી મોટી સંખ્યા કીધી, તો મારે આ 5000 લઈ શકાશે નહીં, 5000 લઈ શકાશે નહીં. તો હું શું કરીશ? પહેલા કેટલા આંકડા બને ને એનું કેલ્ક્યુલેશન કરીને એમાંથી હું 5000 જે બને છે ને એ માઇનસ કરી નાખીશ, બરાબર છે. મગજમાં ઉતરે છે? તો મિત્રો આને કેટલી રીતે ભરી શકાય? તો આને બે રીતે ભરી શકાય. આને કેટલી રીતે ભરી શકાય? તો આને 5 રીતે ભરી શકાય. આને કેટલી રીતે ભરી શકાય? તો 5 રીતે ભરી શકાય. આને કેટલી રીતે? 5 રીતે. તો મિત્રો આ જે છે એ બધાનો શું થાય? ગુણાકાર થાય, બરાબર. આ ક્રમ છે સંચયની અંદર તમે ભણશો મિત્રો. અત્યારે ખાલી આપણે સમજીએ કેટલી રીતે ભરાય, આ બધાનો શું થાય? ગુણાકાર થાય. તો 5000 થી વધુ, 5000 થી મોટી મોટી સંખ્યા બનતી હોય તેની સંખ્યા, એની સંખ્યા માટેનું આપણે શું કરશું મિત્રો? આનો ગુણાકાર, પહેલો અંક પ્રથમ અંકની સંખ્યા 2, આ 5, આ 5, આ 5, એમાં એક સંખ્યા કઈ આવી મિત્રો? તો એક આવી 5000, જે આપણે શું કરવાની છે? માઇનસ. આમાં આપણે 5000 ગણી લીધા એટલે માઇનસ 1 ગણી નાખશું. ચાલો 5 2 10, 5 5 25, 250 થયા. તો 250 માઇનસ 1, તો મિત્રો કેટલા થયા? 249 રીતે આ આપણે 5000 કરતા મોટી સંખ્યા બની શકે. તમે પહેલા અહીંયા 5 મૂકી, 0 મૂકો, 0 મૂકો, 1 મૂકો, 5 મૂકો, 0 મૂકો, 0 મૂકો, 3 મૂકો, 5 મૂકો, 0 મૂકો, 0 મૂકો, 5 મૂકો, 5 મૂકો, 0 મૂકો, 0 મૂકો, 7 મૂકો. સમજ્યા તમે? આ રીતે તમે ગણે રાખશો ગણે રાખશો તો ટોટલ 249 વાર તમારે બનશે. ઓકે, તો આ હતું 5000 થી મોટી સંખ્યા પુરવણી સહિત. મગજમાં રાખજો, આપણે 0 અહીંયા લીધો છે, અહીંયા લીધો છે, અહીંયા નથી લીધો. કારણ કે 5000 થતું, આપણે મોટી જોવાની, બરાબર. 1 અહીંયા લીધો છે, અહીંયા લીધો છે, અહીંયા લીધો છે, પુરવણી સહિત કરી છે. ઓકે, ચાલો હવે આ થઈ આપણે કુલ કેટલી રીતે 5000 કરતા મોટી સંખ્યા બની. હવે વાત હતી મિત્રો 5 વડે વિભાજ્ય હોય એવી. ચાલો પુરવણી સહિત લેવાનું, 5 વડે વિભાજ્ય હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા
बराबर पांच वडे विभाज्य होय तेवी 5000 थी मोटी संख्या आपण आपणे समजवानुं मित्रों। तो अहीं फरीवार आपणे समजी मित्रों अहींया केटला चार अंकोनी संख्या छे हवे तमने खबर पड़ी गई मित्रों अहीं कोने मूकी शकाय तो पांच अने सात मूकी शकाय अहीं कोने मूकी शकाय तो जीरो मूकी शकाय वन टू थ्री सॉरी वन टू थ्री जीरो वन थ्री फाइव जीरो वन थ्री फाइव सेवन ओके चलो अहीं कोने मूकी शकाय तो जीरो वन थ्री फाइव सेवन હવે અહીંયા અંતિમ અંક જે ને એ અગત્યનો છે મિત્રો અંતિમ અંક જે છે ને એ જ અગત્યનો છે અંતિમ અંક પાંચ વડે વિભાજ્ય હોય તો પાંચ ની ચાલી શું કહી દીધી મિત્રો કે છેલ્લો અંક પાંચ વડે વિભાજ્ય હોવો કરવો હોય તો છેલ્લો અંક જીરો અને પાંચ આવે બરાબર શું આવશે જીરો અને પાંચ હવે જો અહીં જીરો અને પાંચ જ વાપરી શકાય સાત મૂકો તો એ ના થાય ત્રણ મૂકો તો ના થાય સમજાય ને તો જીરો અને પાંચ પણ ફરી વાર અહીંયા એ જ પ્રશ્ન આવશે જો તમે પાંચ લેશો જીરો લેશો જીરો લેશો જીરો લેશો તો પાંચ હજાર થયું ને આપણે કેવી કરવી છે પાંચ હજાર થી મોટી સંખ્યા પાંચ હજાર થી મોટી સંખ્યા એટલે એક સંખ્યા અહીંયા શું કરવી પડશે માઇનસ કરવી પડશે ઓકે સમજ્યા કે ના સમજ્યા બરાબર તમને થાય છે અહીં જીરો કાઢી નાખો તો જીરો કાઢી નાખશો તો કેવું થાય સેવન જીરો 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 લેવાનો થશે તમે નહીં લ્યો તો દાખલો ખોટો પડશે એટલે આપણે શું કરશું એક અંક માઇનસ કરશું જે આમાં કર્યું હતું બરાબર તો પાંચ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા નો ગુણાકાર અહીંયા આવશે બે અહીંયા આવશે પાંચ અહીંયા આવશે પાંચ અને અહીંયા આવશે બે અને એમાંથી આપણે માઇનસ એક કરી નાખશું ઓકે તો અહીંયા કેટલા છે પાંચ દુ દસ પાંચ દુ દસ એટલે સો માંથી એક જાય તો કેટલા વધ્યા નવ્વાણું બરાબર તો અહીંયા આપણે જે પહેલું હતું પુનરાવર્તન સહિત તો અહીંયા એની સંભાવના અને આપણે પુનરાવર્તન સહિત પાંચ વડે વિભાજ્ય હોય તેની સંભાવના પી ઓફ એ કહીએ તો આર અપન એન આર બરાબર નવ્વાણું અને ઓલું આવશે બસો ને ઓગણપચાસ બરાબર ત્રણ વડે ભાગ ચાલે છે મિત્રો તો અહીં ભાગ ચલાવી તો અહીંયા આવશે ત્રણ ગુણ્યા તેત્રીસ અને ત્રણ વડે ભાંગી નાખો આઠ તેરી ચોવીસ અને ત્રણ તેરી નવ તો ત્યાંસી થયા બરાબર ગુણ્યા ત્રણ સમજાણું કે ના સમજાણું આઠ તેરી ચોવીસ ત્રણ એકા ત્રણ ત્રણ તેરી નવ ઓકે આ ત્રણ ત્રણ ગયા તો મિત્રો આનો જવાબ આવ્યો તેત્રીસ ના છેદમાં ત્યાંસી ઓકે અને આનો આપણે રહેવા દઈએ ઓકે નેક્સ્ટ જોઈએ બીજું હતું પુનરાવર્તન સિવાય પુનરાવર્તન સિવાયમાં એકવાર અંક પસંદ થયો પછી ફરીવાર કરવાનો નથી આ મગજમાં ક્લિયર રાખવાનો એટલે તમને હવે ફટાફટ સમજાઈ જશે આ હવે આવશે પુનરાવર્તન સિવાય પુનરાવર્તન સિવાયમાં શું આવશે મિત્રો એકવાર ખાનું ભરાઈ જાય બરાબર અહીં એક બે ત્રણ અને ચાર એકવાર ખાનું ભરાઈ જાય પછી બીજી વાર ભરવાનું નથી માની લો અહીંયા તમે પાંચ અને સાત તો બે જ ભરવાના છો હવે અહીંયા પાંચ અને સાત ભરાઈ ગયા છે એ તો ઓપ્શનલ છે કે પાંચ અને સાત જ લેવાના છે તો મિત્રો અહીંયા પાંચ અને સાત માંથી એક અંક તો ફિક્સ થવાનો તો વધ્યા કેટલા અંક અહીંયા તમારી પાસે હતા ટોટલ પાંચ અંક હતા એમાંથી એક અહીંયા ભરી લેવાના છો તો અહીંયા ભરવાના કેટલી રીતે ચાર રીતે અહીંયા ભરવાના કેટલી રીતે ત્રણ રીતે અહીંયા ભરવાના કેટલી રીતે તો અહીંયા અગત્યની વસ્તુ છે અહીંયા તમે પાંચ અને સાત ભરી લીધા અહીંયા પાંચે પાંચ તમે ભરી શકો હા પાંચ અને સાત જો અહીંયા તમે ભરશો મિત્રો તો પાંચ અને સાત અહીંયા ભરાઈ ગયા તો આપણે અગત્યનું સમજવાનું થાય કે અહીંયા બે ભરાય અહીંયા ચાર ત્રણ અને અહીંયા બે જ ભરી શકાય કેટલા ભરી શકાય બે તો અહીંયા અંક ભરી શકાય એની સંખ્યા કેટલી આવશે બે તો પુનરાવર્તન સહિતમાં પાંચ હજાર થી મોટી પાંચ હજાર થી મોટીમાં પાછું એ પાંચ હજાર તો આવશે જો પાંચ હજાર થી મોટી સંખ્યા બનતી હોય તેની સંખ્યા થશે મિત્રો તો અહીંયા ગણી નાખી બે ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે બરાબર સમજ્યા મિત્રો અહીંયા બે એટલે કઈ રીતે લીધા તો બે લીધા પાંચ અને સાત જ આવશે પાંચ અને સાત આવ્યા અહીંયા ચાર અંક કયા થવાના તો પાંચ અને સાત માંથી કોઈ એક અંક અહીંયા પસંદ થઈ ગયો તો બાકી અહીંયા બીજી વાર તો લેવાનું નથી પાંચ તમે લઈ લીધું એક્ઝામ્પલ તરીકે તો બીજી વાર અહીંયા તમે પાંચ લઈ શકવાના નથી સમજ્યા તમે અહીંયા સાત લઈ લીધો બીજી વાર અહીંયા સાત લઈ શકવાના નથી એટલે એક અંક ઘટતો જ હશે આનું નામ જ છે પુનરાવર્તન સિવાય રિપીટેશન કરવાનું નથી એકવાર બહાર કાઢી લીધો દડો બીજી વાર પસંદ નહીં થાય બરાબર ફોરવર્ડ રિવર્સ પદ્ધતિ આવશે ફોરવર્ડ રિવર્સ ઇટસેલ્ફ નહીં આવે આ ઇટસેલ્ફ વાળી પદ્ધતિ હતી આ ફોરવર્ડ રિવર્સ વાળી પદ્ધતિ છે ઓકે હવે અહીંયા આપણે ગુણાકાર કરીએ આઠ આઠ તારી ચોવીસ ટુ અડતાલીસ અહીંયા અડતાલીસ અડતાલીસ આવશે મિત્રો અહીંયા માઇનસ વન નહીં થાય શું કામ નહીં થાય કારણ કે જીરો તમે અહીંયા લેશો તો તમે જીરો ફરીવાર અહીંયા નથી લેવાના તમે પાંચ લીધું પછી એક લેજો ત્રણ લીધું તો અહીંયા જીરો અથવા સાત લેવો પડશે તો એક થવાની જ નથી ને બીજી વાર રિપીટેશન નહીં થાય રિપીટેશન નહીં થાય તો પાંચ હજાર બનશે
नहीं समझाओ मित्रों आ हतु आपणे 5000 थी मोटी संख्या बनवानी थी बीजो हतु 5 वडे विभाज्य होय ने 5000 करता मोटी होय 5 वडे હવે જે આપણે સમજવાનું છે 5 વડે વિભાજ્ય હોય 5000 વડે વિભાજ્ય હોય તેવી 5000 થી મોટી સંખ્યા બે રીતે ભરાશે કેટલી રીતે ભરાશે બે રીતે થોડીક આપણે અહીંયા કરી પહેલી રીત કઈ છે તો પહેલી રીત એમાં એવું છે કે પહેલું સ્થાન જો તમે 5 વડે ભરો કેટલા વડે ભરો 5 વડે તો અહીંયા માની લો 5 વડે ભર્યું એક્ઝામ્પલ તરીકે તો છેલ્લે તમે 5 વાપરી શકવા નથી તો 5 અને 7 તમે અહીંયા માની લો આપણે 5 વડે ભર્યું એકવાર સમજજો 5 વડે ભર્યું એટલે એક રીતે ભરી એકમ તો 5 વડે ભર્યું પછી અંક કેટલા વેજા તો 5 વડે ભરી લીધું તો 1 2 3 4 એમાં 0 છે તો ફિક્સ અહીં દેવાનું તો એક જ અહીં આવશે એ કોણ આવશે 0 બરાબર 5 અને 0 યુઝ થઈ ગયા હવે કેટલી રીતે ભરી એકો 1 2 3 તો આ 3 રીતે ભરી શકાય આગલી રીતે ભરાય તો એક અંક અહીં વપરાય જો તો અહીં કેટલી રીતે ભરાય બે રીતે તો એટલી રીતે આપણે આને ભરી શકાય તો 5 વડે વિભાજ્ય 5 વાળી સંખ્યા ગણતા હોય તો 5 એ એકમ દશક 100 અને 1000 1000 ના સ્થાન પર હોય તો બરાબર અહીંયા 5 એટલે એક જ ગણવાનો અને અહીં 0 એટલે એક જ ગણવાનો બરાબર 5 એ 1000 ના સ્થાન પર હોય તો 5000 થી મોટી સંખ્યા અને 5 વડે વિભાજ્ય હોય તેવી 5000 થી મોટી સંખ્યા અને 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા બરાબર કેટલી થશે તો 1 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલા થયા મિત્રો 6 થશે કેટલા થશે 6 આ અગત્યની વસ્તુ છે બરાબર હવે 1000 ના સ્થાને આ 5 એ 1000 ના સ્થાને તો 7 હોય તો 7 એ 1000 ના સ્થાન પર હોય ત્યારે 5 વડે વિભાજ્ય અને 5000 થી મોટી સંખ્યા હવે એનું આપણે ગણીએ બરાબર તો અહીંયા મિત્રો 4 ખાના ગણ નાખીએ બરાબર તો એક સ્થાન તમારું ફિક્સ થઈ ગયું એ કહ્યું હતું 7 નું 7 નું સ્થાન ફિક્સ હોય એટલે કેટલી સંખ્યા થઈ 1 બરાબર અને છેલ્લે કેટલી આવશે 0 અને 0 અને 5 0 અને 5 એટલે કેટલી સંખ્યા થઈ 2 હવે તમે 7 લઈ લીધું છે 5 અને 0 બે માંથી એક સ્થાન ભરી લીધું ટોટલ 7 એ તમારું ફિક્સ થઈ ગયું મિત્રો અહીં જુઓ આપણે આ રીતે જુઓ 7 ફિક્સ થઈ ગયું 0 અને 5 બે માંથી એક ફિક્સ થઈ ગયું એટલે 0 ફિક્સ થયો વધારે કેટલા અંક 3 તો અહીંયા કેટલા અંક મૂકી શકાય 3 અહીંયા કેટલા મૂકી શકાય 2 તો અહીંયા આપણે કહી શકાય અહીંયા 2 મૂકી શકાય અહીંયા કેટલા મૂકી શકાય 3 તો મિત્રો અહીંયા ભરી શકાયની સંખ્યા કેટલી થાય 3 2 6 2 12 તો 12 થયું કેટલું થયું મિત્રો 12 તો 7 એ 1000 ના સ્થાને હોય તો 12 સંખ્યા મળશે અને 5 એ હોય તો 6 તો કુલ કેટલી થઈ તો કુલ થયું મિત્રો આપણું અહીંયા 6 + 12 = 18 બરાબર છે મિત્રો હવે ઓલું થયું 48 ને આ થયું 18 તો POB અને આપણે POB કે R / N તો મિત્રો R બરાબર કેટલા આવશે તો R બરાબર 18 અને N બરાબર 48 બરાબર છે 48 જે આપણે ઓલરેડી પહેલા મેળવી લીધેલું તો અહીંયા ભાગ જે આલે છે 6 વડે આલે છે 6 તેરી 18 બરાબર અને 6 8 48 બરાબર કે નહીં 6 7 42 6 48 3 ના છેદમાં 8 તો મિત્રો આનો જવાબ આવ્યો 3 ના છેદમાં 8 તો મિત્રો પુરવણી સહિત ને પુરવણી સિવાય જેને પુનરાવર્તન સિવાય ને પુનરાવર્તન સહિત શબ્દ બોલ્યા છે તો આ તો દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો હતો ક્રમચયજન જે સમજાશે એટલે થોડો વધારે સમજાશે મિત્રો પણ અહીંયા જે સ્થાન ભરવાનું છે ને એ અગત્યનું અહીંયા બધા સ્થાન લઈ શકાય કારણ કે પુરવણી સહિત છે અહીંયા એકવાર સ્થાન ભરાઈ ગયા પછી બીજી વાર લઈ શકાતું નથી આ બે દાખલાની વચ્ચે તફાવત છે સમજાણો મિત્રો કે ના સમજાણો લખી કાઢો આગળ જોઈએ દાખલા નંબર 10 આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો કોઈ પેટીના તાળામાં 4 આટા લાગે છે તેનામાં પ્રત્યેક પર 0 થી 9 સુધી 10 અંક છાપેલા છે તમે તાળા જોયા હોય બેગની અંદર અથવા કોઈ જગ્યાએ આપણે ફેરવી શકાય એવા નંબર હોય છે એ નંબર ની અંદર 4 આપણે જે સેટ કરેલો લોક હોય એ લોક ઉપર જ એ ખુલે એવું જ રીતનું અહીંયા તાળાની વાત કરેલી છે તાળા 4 આંકડાઓનો એક વિશેષ ક્રમ છે 4 આંકડાઓ છે ક્રમ કઈ રીતનો છે આંકડાઓનું પુનરાવર્તન સિવાય હમણાં મેં સમજાવ્યું મિત્રો અહીંયા રિપીટેશન કરવાનું નથી એક આંકડો 0 લીધો હોય તો 0 બાજુ નથી લઈ શકાય
पांच लीधो हो तो पांच बीजी वार रिपीटेशन करवा नथी, पुनरावर्तन सिवाय एटले वगर अनुसार ज खुले छे। आ वात नी शुं संभावना छे के कोई व्यक्ति पेटी खोलवा माटे साचा क्रम नी जाण मेळवी ले। मान लो आपणे संभावना मेळवी छे मित्रो, तो पहेला तो તાળાના આંકડાઓ કેટલી રીતે, ચાલો મિત્રો તાળાની અંદર 0 થી 9 સુધી 10 અંકો છે। કેટલા અંકો છે મિત્રો? 10 અંકો છે। હવે તાળું છે એની અંદર કેટલા અંકો લાગે છે? 4 અંક લાગે છે, બરાબર। અહીંયા આપણે કીધું 4 આટા છે એટલે 4 અંક લાગે છે। તો આપણે અહીં ફરીવાર સમજી લઈએ મિત્રો, 4 અંકની આ ગોઠવણી આપણે કરવાની છે, 4 અંકની ગોઠવણી। હવે મિત્રો કુલ 10 અંક છે, બરાબર। તો પહેલા નંબર ઉપર 10 એ 10 ગોઠવી શકાય, 0 હોય એવું કઈ કીધું નથી, 0 થી લઈને 9 સુધીના કોઈ પણ અંક ગોઠવી શકાય। બીજા પર 1 અહીંયા ગોઠવાઈ ગયો તો અહીંયા કેટલા અંક ગોઠવી શકાય? 9। અહીંયા કેટલા ગોઠવી શકાય? 8। અહીંયા કેટલા ગોઠવી શકાય? 7, બરાબર। તો આપણે કહી શકાય કે 4 આંકનું, બરાબર, 4 અંકોની પુનરાવર્તન સિવાય ના અંકોની સંખ્યા બરાબર, આપણે n કહીએ, n બરાબર શું થશે? તો n બરાબર થશે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7। 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7, બરાબર મિત્રો। તો અહીંયા આવશે 5040। તો કુલ એટલી રીતે આની લોકની પેટર્ન બની શકે, પુનરાવર્તન સિવાય છે। પુનરાવર્તન સહિત તો અહીંયા શું બનશે? 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10, સમજ્યા મિત્રો કે ના સમજ્યા? તો એમાં 0 ના ગણતા હોય, માન લ્યો તો 9000, અહીંયા 10, અહીં 9 ગણીએ, 9 10 10 10, 9000 ની ઉપર થશે। અને માન લ્યો 10 એ 10 ગણાતું હોય તો 10000 અંક ગોઠવી શકાય। કેટલા ગોઠવી શકાય? 10000 અંક, પણ અહીંયા આપણને 5040 રીતે ગોઠવી શકાય। હવે મિત્રો અહીંયા શું વાત કરે છે કે અનુસાર જ ખુલે છે, એ વાતની શું સંભાવના છે કે કોઈ વ્યક્તિ પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવી લે। પેટી ખુલશે ક્યારે? લોકનો સાચો નંબર નાખશે, અને લોકનો નંબર કેટલો હશે? તો 1 જ હશે, સમજાય છે। તો પેટી ખુલે તેની સંભાવના, આપણી ભાષામાં કહીએ તો પેટી ખુલે તેની સંભાવના કેટલી થશે? તો એની સંભાવના થશે r / n। તો r બરાબર પેટી કેટલી રીતે ખુલે? એક રીતે। અને કુલ કેટલા પેટર્ન છે? તો 5040। તો મિત્રો પેટી ખુલે એની સંભાવના 1/5040 થશે, બરાબર। એકદમ સિમ્પલ છે મિત્રો, અહીં કોઈ એવું નથી, પણ છેલ્લા 2-3 જે દાખલા છે મિત્રો એ ક્રમશઃ સમજાયેલા છે, ફરીવાર ના સમજાય ફરીવાર રિપીટેશન કરજો, ક્રમશઃ સમજે ભણી લેશો એટલે આવડી જશે, એમાં કાંઈ વધારે ઓલું હોતું નથી। આ સાથે આપણો અહીંયા ચેપ્ટર સંભાવના જે છે એ પૂર્ણ થાય છે। નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે નવા ચેપ્ટર સાથે મળશું, બરાબર। સંભાવના ચેપ્ટર થિયરી 2 ચેપ્ટર છે, બહુ સરળ છે એટલે આવડી જશે, એમાં ગભરાવાની જરૂર નથી। ઓકે, નેક્સ્ટ મળશું, ત્યાં સુધી બ્રેક પાડી જોતા રહો સમર્પણ ટેકનો સ્કૂલની ચેનલ। ઓકે, બાય।